नमस्कार विद्यार्थी मित्रों, अगाउनु लेक्चर जे छे एनी अंदर आपणे तत्वोनुं वर्गीकरण जे छे ए कई रीते थयेलुं छे एना माटे थईने आपणे सामान्य माहिती मेळवी हती। तो आपणे माहिती जे छे सामान्य माहिती मेळवी एमां अमुक नियमो जे छे एने अनुलक्षीने आपणे कहीए के डोबिनियरनो त्रिपुटीनो नियम छे, ए बी द कार्निकाइट्स जे छे, न्यूलेनो नियम छे, अष्टकनो नियम जे छे, लोथरना नियमो छे अने बीजो जे छे आपणे लास्ट तो कि मेंडेलिव जे छे, द मैत्री मेंडेलिव जे छे एमनू आवर्त कोष्टक। तो एना आधारे आपणे आवर्त कोष्टक तरफ गया हता। आवर्त कोष्टक कई रीते छे रचायेलू अने एमां इलेक्ट्रॉन कई रीते भरायेला छे, अरे सॉरी एमां जे छे ए तत्वोने कई रीते मूकेला छे, तो ए बाबत जे छे ए आपणे शानाथी द मैत्री मेंडेलिवथी समझ्या हता अने एना परथी आधुनिक आवर्त कोष्टकમાં આવ્યું હતું। તો લાસ્ટમાં તમને એવું કહ્યું કે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ પરમાણ્ય ભારની, પરંતુ પરમાણ્ય ક્રમાંક જે છે એને અનુલક્ષીને ગોઠવણી છે। એ કેમ છે તો કે હેનરી મોસલ નામનો જે વૈજ્ઞાનિક છે એને શું કહ્યું હતું કે આવૃત્તિ જે છે, બરાબર ને, તરંગો જે આવૃત્તિ ફેંકી રહ્યા છે તો એ અંડરરૂટ આવૃત્તિ જે છે એનો આવૃત્તિના તરંગ સંખ્યાનો જે ગ્રાફ દોર્યો હતો, બરાબર ને, તો એ ગ્રાફ જે છે એમાં જે પરમાણ્ય ભારનો ગ્રાફ મળતો હતો એમાં વિચલન હતું, પરંતુ પરમાણ્ય ક્રમાંકના આધારે જે મળ્યો તો એ ગ્રાફ શું એકદમ એક્ઝેક્ટ મળતો હતો। જેથી આવર્ત કોષ્ટકમાં જે ગોઠવણી કરી છે આપણું આધુનિક આવર્ત કોષ્ટક છે એ કઈ રીતે રચાયેલું છે, તો પરમાણ્ય ક્રમાંક જે છે એનું આવર્તનીય વિધેય છે આપણે એવું કહીએ છીએ। હવે જે છે એ આપણે એક પોઈન્ટ અહીંયા આપ્યું છે કે તત્વોની ઇલેક્ટ્રોનની રચના અને આવર્ત કોષ્ટક કઈ રીતે છે, બરાબર ને, તો તમને અંદર આવર્ત કોષ્ટક બતાવીને આવેલું છે એ આપણે દોરશું અને કઈ રીતે રચાયેલું છે એ સમજવાનું છે। આવર્ત કોષ્ટકની જે રચના છે એની અંદર આવર્તમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતે છે અને સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે છે એ સમજવાનું છે, અને બીજું ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર એટલે કે એમાં આપણે કયા વિભાગના તત્વો છે એમાં વિભાગ આવે છે, સંપૂર્ણ આપણું આવર્ત કોષ્ટક જે છે એ અહીં આવર્ત કોષ્ટકને સમજીએ એના પરથી આ બધું જ સમજાઈ જશે। હા, અહીં સમજવાનું તમારે ખાસ એ રહેશે કે કઈ રીતે એની ગોઠવણી થયેલી છે। આવર્ત કોષ્ટકને તમારા માઇન્ડમાં હોવું જરૂરી છે જેથી કરીને તમને ગમે તે તત્વો વિશે વાત કરવામાં તમને કહેવામાં આવે કે ટિટાનિયમ, સ્કેન્ડિયમ, તો એ કયા નંબરના તત્વો છે, તો એ જનરલી આપણને કહ્યું છે કે 21-22 છે, પરંતુ એ કયા વિભાગમાં, ડી વિભાગમાં છે, તો એના ગુણધર્મો જે છે ડી વિભાગ છે તો એવાના ગુણધર્મો કેવા છે એ અહીં સમજી જવા છે, એટલે એનું વર્ગીકરણ કર્યું છે, બરાબર ને। વર્ગીકરણ એ ખૂબ જ આપણને સારી માહિતી આવે, જેમ કે સજીવ અને નિર્જીવ, તો તમને ખબર પડી જાય કે સજીવનું વર્ગીકરણ, તો તમને કહેવામાં આવે મોર, તો તમને ખબર છે કે મોર એક પંખી છે અને સજીવ છે, તો પછી સજીવોના ગુણધર્મો જે લાગુ પડતા હોય એને લાગુ પડે, બરાબર ને, એ જ રીતે નિર્જીવ છે તો નિર્જીવોના, તો આપણને વર્ગીકરણ જે કર્યા પછી જેનું વર્ગીકરણ કયા આધારે કરવાનું છે આપણને ખબર છે, તો એ પરથી આપણને એના ગુણધર્મોની ખબર પડી જાય છે કે આ વિભાગમાં તત્વ છે તો એના ગુણધર્મો આવા આવા હશે। તો એ આપણને શું એક બેઝિક માહિતી આપે છે કે આ તત્વ જે છે એ આ રીતનું જે છે એ જ છે। તો આપણે આવર્ત કોષ્ટકને સમજીએ તો આવર્ત કોષ્ટક જે છે એને પહેલાં આપણે તમને અંદર જો આ રીતે જે છે એ ઊભી જે છે એ, બરાબર ને, લાઈન જે છે એમાં અહીં એક મોટો વિભાગ છે અને એની સાથે જે છે, બરાબર ને, આ વિભાગ જે છે એ થોડો મોટો બતાવેલો છે, બરાબર આ રીતના જો એમાં આપણને જો કે આમ તો ચાર વિભાગ જે છે એ અલગ અલગ દર્શાવ્યા છે, એના ડિફરન્ટ ચાર ભાગ જે છે, તો તમને આવર્ત કોષ્ટક જે છે આ રીતે જોવા મળે છે। તો આવર્ત કોષ્ટક આ રીતે જોવા મળે છે એમાં કઈ કઈ રીતની માહિતી છે, તો અહીં જે છે એ આ વિભાગ જે છે, બરાબર ને, એને એસ કયો છે, આને પી કયો છે, ડી કયો છે, એફ કયો છે, તો આ રચનામાં તત્વો કઈ રીતે ગોઠવાયેલા છે, તો અહીં આપણે સમજવાનું છે કે આપણું આવર્ત કોષ્ટક જે છે એની ઇલેક્ટ્રોન રચના જે છે, બરાબર ને, એના આધાર ઉપર જોયું કે પેલો આવર્તમાં ઇલેક્ટ્રોન રચના, તો આપણું આવર્ત કોષ્ટક જેમાં 7 આવર્ત છે, મેં કહ્યું એમાં આની અંદર જે છે કેટલા આવર્ત છે, બરાબર ને, અલગ અલગ ચાકથી તમને બતાવું જેથી આઈડિયા આવે કે આપણી પાસે જે છે કેટલા આવર્ત છે, 7 આવર્ત છે, અહીં જે છે આપણો 1 આવર્ત, 2 આવર્ત, અહીંથી આપણો 3જો આવર્ત ચાલુ થાય છે જે ડી વિભાગ મળે, 4, 5, 6 અને 7, તો આપણા આવર્ત કોષ્ટકમાં કેટલા 7 આવર્ત છે ટોટલ, બરાબર ને, તો આ આવર્ત આ રીતે બતાવે છે, તો જેને અહીંથી હું બતાવું અહીં જે છે આપણા આપણો થયો પ્રથમ આવર્ત, બરાબર ને, એના પછી આજે છે આપણો બીજો આવર્ત, તો આ જે છે આપણો બીજો આવર્ત છે, એ રીતે પછી આજે છે આપણો ત્રીજો આવર્ત, ચોથો, પાંચમો, છ
છઠ્ઠો અને નીચે રહ્યો એ સાતમો, બરાબર ને? આ શું છે, બરાબર ને? તો આમાં પણ જો બે અર્થે ભાગ પાડેલા છે. હા, તો એ અંદરના આવર્તમાં સમાય છે. કઈ રીતે? તો આવર્ત જે છે એમાં ઇલેક્ટ્રોન રચના જે છે, તો અહીંયા જે આપણો પ્રથમ આવર્ત છે એની અંદર પહેલું તત્વ જે છે હાઇડ્રોજન છે, બરાબર ને? તો એની અંદર જે છે પ્રથમ તત્વ હાઇડ્રોજન જે છે, પરમાણુ ક્રમાંક એક છે, બરાબર ને? એના પછી આની અંદર બે ભાગ પડેલા છે, જેમાં હિલિયમ છે. હિલિયમ અહીં નથી, પરંતુ હાલ અહીં મૂકીને તમને સમજાવું છું કે પ્રથમ આવર્ત જે છે, તો પ્રથમ આવર્ત અહીં કંઈ જે છે પી વિભાગમાં આવતો નથી, કારણ કે જો હવે આ રચનાઓ બધી ભેગી તમને સમજાવતો જાઉં છું. તો એસ વિભાગ જે છે ઇલેક્ટ્રોન રચના અને તેના તત્વોના પ્રકાર, તો આની અંદર તમને આપેલો છે એસ વિભાગ. તો એસ વિભાગ જે છે એની અંદર મહત્તમ જે છે જેની સંખ્યા આપણને શું મળે છે, આપણે જે છે ઝીરો મળે છે, ખબર છે, બરાબર ને? આપણે કે આપણે જે છે એ એલ એલ એમ અને એસ જે આપણે ક્વોન્ટમ આંક ભણ્યા છીએ એના પરથી આની ખબર પડશે કે એસ જે છે એની આપણે એમ એલની વેલ્યુ જે છે એ કેટલી મળે છે, ઝીરો મળે છે. તો આની અંદર જે છે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? તો આની અંદર મહત્તમ બે ઇલેક્ટ્રોન આવી શકે, જેથી આપણને કેમ કહ્યું છે એ પ્રમાણે બે ભાગ જોવા મળેલા છે, બરાબર ને? અહીં એની પછી જે છે તો આની અંદર આપણો પી અહીં જે છે આના માટે પી વિભાગ જે છે, તો અહીં કોઈ જે તત્વો એસ વિભાગમાં, એટલે કે આપણી પાસે વન એસ નથી, એટલે આપણે કહ્યું ને. જો હવે આપણી જે છે અહીંથી જે છે હાઇડ્રોજન હિલિયમ ત્રણ નંબરનો લિથિયમ, તો લિથિયમ જે છે એ બરાબર આમાં જે છે એ અલગથી બતાવું દો. હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ અહીં આવે છે, પછી બોરોન જે છે અહીં આવે છે, બરાબર ને? તો અહીં જે છે આપણો નંબર કેટલો થાય છે, પાંચ નંબર જે છે, બરાબર ને? અહીં જે છે એ પાંચ નંબરનું તત્વ અહીં છે, પરંતુ અહીં જે છે ઊભા છે એ શું છે, તો સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના. તો અહીં આપણને સમૂહ છે, તો અહીં સમૂહ એક છે, સમૂહ બે છે, અહીં ત્રણ છે, ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર, બાર સમૂહો જે છે અહીં છે. અહીંથી શરૂ થાય છે આપણે તેર, બરાબર ને? તો તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર, બરાબર ને? તો આપણા જે છે એ સમૂહ અહીં કેવા હોય, તો તેર નંબર ચૌદ નંબર પંદર સોળ સત્તર અને અઢાર. તો આ રીતે જે છે આપણા શું છે અઢાર સમૂહ છે. હા, અહીં ત્રણથી કરીને બાર સુધી આઈકનો જે છે એ ત્રણથી બાર અહીં આવેલા છે. આ ક્યાં છે? તો આ બંને જે છે અંદર છે એ તમને સમજાવતા જાઉં છું. હવે અહીં જે છે આપણે ધારો કે ઇલેક્ટ્રોન રચના જે છે આમાં જોઈએ તો લિથિયમ બેરિયમ, તો પછી પાંચ નંબર બોરોન, બોરોનને અહીં મૂક્યો છે શા માટે, બરાબર ને? તો અહીં જે છે એ પી વિભાગના તત્વોમાં ગણે છે. તો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે, બરાબર ને? ઇલેક્ટ્રોન રચના અને તેના તત્વોનો પ્રકાર, તો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ બાહ્યતમ કક્ષાનું, બરાબર ને? હાઇડ્રોજન જે છે એમાં ધારો કે આપણે એની ઇલેક્ટ્રોન રચના કહેવી, તો હાઇડ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક એક, ઇલેક્ટ્રોન રચના શું થાય, તો વન એસ વન, ગોઠવણીનો નિયમ જે છે આવું આવું, બરાબર ને? અહીં જે હિલિયમ છે તો ઇલેક્ટ્રોન કેટલા છે, એમાં પ્રોટોન બે, તો ઇલેક્ટ્રોન પણ બે હશે, તો વન એસ ટુ, તો એમાં કેટલા છે બે ઇલેક્ટ્રોન ભરેલા છે. એ જ રીતે લિથિયમમાં જાઓ, તો લિથિયમમાં આવો તો વન એસ જે છે એ સંપૂર્ણ ભણે કે વન એસ ટુ, ટુ એસ વન, તો એમાં ત્રણ ઇલેક્ટ્રોન છે. તો લિથિયમમાં જો આ જે છે, પરંતુ છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ બીજા આવર્તમાં ભરાય છે, એટલે એને ક્યાં મૂક્યો છે, બીજા આવર્તમાં. જેવું છેલ્લો ઇલેક્ટ્રોન જે છે બીજા આવર્તે છે, બરાબર ને? તો એ નહીં, પરંતુ એસ વિભાગ જે છે, બરાબર ને? તો એસ વિભાગ જે છે તો આની આવે છે. એ જ રીતે બેરિલિયમ જે છે, તો બેરિલિયમ માટે કહેવું તો વન એસ ટુ, ટુ એસ ટુ, એમાં ચાર ઇલેક્ટ્રોન, બરાબર ને? તો બે ઇલેક્ટ્રોન ભરાઈ ગયાનો પછીનો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા, તો કઈ આવે છે, ટુ નંબર, ટુ એસ ટુ, તો આ જે છે એ ટુ ઇલેક્ટ્રોન. પછી આવ્યો બોરોન, તો બોરોનમાં વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી વન, બરાબર ને? આ કઈ રીતે નિયમ છે ખબર છે, આવું આવું ચેપ્ટર નંબર બે આપણું પરમાણુનું બંધારણ, બરાબર ને? તો હવે ટુ પી કક્ષક આવશે, તો ટુ પીમાં ઇલેક્ટ્રોન જશે તો ટુ પી વન, તો અહીં જે છે એ ભરાઈ ગઈ હવે જે છે એ, અને પી વિભાગ કયો છે એટલા માટે આની જે છે એ, તો આ વન નંબર, બરાબર ને? ટુ પી વન. હવે ટુ પી બોરોન પછી શું આવે, તો છ નંબર, તો છ નંબર માટે કાર્બન, તો વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી ટુ થશે, બરાબર ને? તો બે લોકો અહીં આવે કાર્બન. એ જ રીતે આ ક્રમશ નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન અને નિયોન. તો આપણે જે છે એ આ રીતે જે છે એ આગળના ઇલેક્ટ્રોન ભરાયેલા છે, બરાબર ને? અહીંથી જે છે ત્રણથી, બરાબર ને, કન્ટિન્યુ કહું છું બાર સુધી, બરાબર, દેખાતું ન હોય તો ત્રણથી બાર જે છે એ નંબરના આંકડાઓ અહીંથી છે, બરાબર ને? એ સમૂહો છે ટોટલ આપણી પાસે જે છે આ રીતે ઇલેક્ટ્રોન ક્રમશ વન બાય વન ભરાતા જાય છે. હવે ફરીથી અહીં કે ટુ પી સિક્સ કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર ને? નિયોન જે છે એમાં વન એસ ટુ, ટુ એસ ટુ, બરાબર ને? ટુ પી સિક્સ, આમાં છ ઇલેક્ટ્રોન, એટલે છ ખાના મેક્સિમમ છ આવી શકે. કેમ? કારણ કે અહીં જે છે એસ, પછી આપણે પી વિભાગ જોઈએ, તો પી વિભાગ જે છે એમાં
PX, PY, PZ ત્રણ પેટા કક્ષકો બરાબર ને એના મૂલ્ય જે છે આપણે જોયા હતા તો એ કેટલા મૂલ્ય છે ત્રણ માઇનસ વન ઝીરો અને પ્લસ વન આ રીતે તો ત્રણ આપણે કહીએ તો એસ પી જે છે એની અંદર આનું મૂલ્ય જે છે એ એલ બરાબર વન આવે વનના જે છે માઇનસ વન ઝીરો પ્લસ વન એટલે કે આમાં મહત્તમ જે છે એ શું મળે છે એની પેટા કક્ષકો જે છે કેટલી છે તો ત્રણ પેટા કક્ષકો છે એટલે ઇલેક્ટ્રોન કેટલા આવશે તો પાઉલીનો નિષેધનો નિયમ કે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય તો ત્રણ દુ છ ઇલેક્ટ્રોન એટલે એના છ ખાના છે જુઓ તો આ રીતે ભરાશે તો આપણો શું થયો પી વિભાગ જે છે એ થયો છે બરાબર ને હવે ફરીથી નિયોન જે છે એના પછી જે છે તો ભરાવાનું શરૂ થાય છે તો નિયોન પછી આપણે શું આવશે અગિયાર નંબર જે છે તો અગિયાર નંબરમાં કોણ આવશે સોડિયમ અગિયાર નંબર જે છે એમાં સોડિયમ પછી મેગ્નેશિયમ પછી બાર નંબર મેગ્નેશિયમ તો એમાં જુઓ વન એસ આમાં જે છે થ્રી એસ વન ભરાય આમાં થ્રી એસ ટુ ભરાય હવે આપણે ઇલેક્ટ્રોન આવું બહુની ગોઠવણીના નિયમ પ્રમાણે જો જોવા જઈએ તો ગોઠવણીનો નિયમ શું કહે છે કે હવે આપણો ઇલેક્ટ્રોન થ્રીડીમાં આવતો નથી બરાબર ને હવેનો ઇલેક્ટ્રોન સામા જાય છે તો અહીં જોઈએ આપણે આવું બહુની ગોઠવણીમાં તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ વન થ્રી એસ ટુ ભરાઈ ગઈ બરાબર તો થ્રી એસ ટુ પછી થ્રી પી ભરાય છે તો અહીં જે છે થ્રીડીની ભરાતા કઈ ભરાય છે થ્રી પી તો અહીં પણ જે છે એ આપણે કોઈ ખાનું નથી જેમ અહીં નથી એમ અહીં કેમ પણ નથી હવે જે છે તેર નંબર સીધું જ આવશે એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ જે છે અહીં આવશે એલ્યુમિનિયમ સિલિકોન બરાબર ચૌદ નંબર પછી પંદર નંબર ફોસ્ફરસ સોળ નંબર સોળ નંબરમાં આવશે સલ્ફર સત્તર નંબર સત્તર નંબર ક્લોરિન અને અઢાર નંબર આર્ગોન તો અઢાર સુધી અહીં ભરાઈ ગયા ફરીથી જે છે અઢાર ભરાઈ ગયા તો થ્રી પી સિક્સ ફરીથી જે છે એ સામાં આવશે તો ફોરેસ્ટમાં આવશે ફોરેસ્ટ વન ફોરેસ્ટ ટુ તો થ્રી પી સિક્સ કમ્પ્લીટ થઈ ગઈ તો હવે અહીં કેન ફરીથી અહીં આવશે તો અહીં કેન આપણો ઓગણીસ નંબરમાં કોણ આવશે પોટાશિયમ વીસ નંબરમાં કેલ્શિયમ બરાબર ને હવે એકવીસ નંબર અહીં આવશે નહીં હવે થ્રીડી શ્રેણી આના માટે ભરાય છે કે એલ એમ એન જે છે બરાબર ને તો એમાંથી આપણે જે છે આપણા રૂલ્સ જે છે આવું આવું ગોઠવણીનો સિદ્ધાંત જે છે એમાં આપણે જોઈ શકો છો બરાબર ને આપણે ગોઠવણી માટે કહ્યું હતું કે વન એસ જે છે બરાબર ને આ રીતે ભરાતી ગોઠવી દઈ વન એસ ટુ એસ ટુ પી બરાબર ને થ્રી એસ થ્રી પી થ્રી ડી ફોર એસ ફોર પી ફોર ડી એ જ રીતે ફોર એફ તો આ આપણો જે ગોઠવણીનો નિયમ હતો બરાબર ને એને એ અનુસરે છે અહીંયા આવશે ફાઇવ એસ બરાબર ને તો આમાં જે છે વન એસ ટુ ટુ એસ ટુ હવે ટુ પી સિક્સ કમ્પ્લીટ ભરાઈ ગઈ પછી થ્રી એસમાં આવ્યા તો થ્રી એસ કમ્પ્લીટ ભરાઈ ગઈ જુઓ થ્રી એસ વન થ્રી એસ ટુ હવે થ્રી એસ પછી સામાં આવે છે તો ફોરેસ્ટમાં નથી આવતો જોવો થ્રી એસ પછી આવે છે થ્રી પીમાં તો થ્રી પી વન થ્રી પી ટુ થ્રી પી થ્રી થ્રી પી ફોર થ્રી પી ફાઇવ થ્રી પી સિક્સ થ્રી પી સિક્સ કમ્પ્લીટ ભરાઈ ગઈ ફરી ફોરેસ્ટમાં આવે છે ફરી સામાં ઇલેક્ટ્રોન આવે છે ફોરેસ્ટમાં તો ફોરેસ્ટ વન ફોરેસ્ટ ટુ હવે પછી સામાં આવે છે ફોરેસ્ટ પછી તો ફોરેસ્ટ પછી ઇલેક્ટ્રોન થ્રીડીમાં ભરાય છે તો હવે આપણે કઈ કક્ષા ભરવી પડે થ્રીડી જે છે એ કક્ષક આપણી ભરાય તો એકવીસ નંબર જે છે ક્યાંથી આવે અહીંથી તો એકવીસ નંબરમાં સ્કેન્ડિયમ બાવીસ ટિટેનિયમ વેનેડિયમ ત્રેવીસ ચોવીસ નંબર ક્રોમિયમ પચીસ મેંગેનીઝ છવ્વીસ નંબર આયરન એમ એન છવ્વીસ આયરન સત્યાવીસ કોબાલ્ટ સત્યાવીસ કોબાલ્ટ અઠ્યાવીસ આપણે લખીશું નિકલ ઓગણત્રીસ કોપર અને ત્રીસ નંબર ઝીંક બરાબર તમે અંદર વ્યવસ્થિત જોજો અહીં જે છે એ દેખાતું થોડું ઓછું હશે પરંતુ અહીં સમજવું જરૂરી છે તો અઠ્યાવીસ નિકલ પછી જે છે એ આપણે કોપર અને ઝીંક બરાબર ને તો આને પણ જે છે એ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ તો અહીં ત્રણથી બાર સુધીના સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના અહીં આવે છે જો તો થ્રીડીમાં જે છે એ ડી આપણે અહીં જે છે આપણે કહીએ તો ડી વિભાગ બરાબર ને તો ડી વિભાગ માટે વાત કરવી હોય તો ડી વિભાગ જે છે એની અંદર કેટલું છે તો એસ પી ડી ઝીરો વન ટુ ટુ માટેના મૂલ્ય કેટલા છે ટુએલ પ્લસ વન કહીએ તો કેટલા મૂલ્ય મળશે પાંચ આમાં જેમ ત્રણ મળતા હતા બરાબર ને આમાં ઝીરો મળતા હતા તો આનું જે છે મૂલ્ય ટુએલ પ્લસ વન તો આનું મૂલ્ય કેટલું મળે એક જ તો એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ત્રણમાં છ ઇલેક્ટ્રોન એમ પાંચ છે તો પાંચમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે તો પાંચમાં દસ ઇલેક્ટ્રોન તો જુઓ ખાના પણ કેટલા છે દસ છે ત્રણથી બાર સુધીના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો થ્રી ડી વન થ્રી ડી ટુ થ્રી ડી થ્રી થ્રી ડી ફોર એ રીતે ભરાતા જશે હા પણ આ
અહીં જ અપવાદ છે. અહીં જેમ કે ક્રમશઃ અનુસરાય છે એમ અહીં કને 3D1 તો 3D જે છે, જેમ કે તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે ક્રોમિયમ જે છે એમાં 4S1 અને 3D5 રહે છે, અને અહીં પણ 3D5 રહે છે. તો અહીં કને ઇલેક્ટ્રોન જે છે એ અહીં થોડી મર્યાદાઓ છે, બરાબર ને, ડી વિભાગ છે એમાં આવી મર્યાદાઓ છે, તો એ તમે જોશો. તો આ રીતે ક્રમશઃ ઝીંક સુધી ભરાઈ ગયા, તો ફરીથી જે છે એ 30 સુધી ભરાઈ ગયા. ફરી 31મું ઇલેક્ટ્રોન ક્યાં આવશે? તો 10 અહીં ભરાઈ ગયા. પછી ઇલેક્ટ્રોન જે છે એ 4P માં જઈ શકે છે, બરાબર ને. તો અહીં જો પી કક્ષક જે છે, તો અહીંયા આપણે 2P 3P, હવે 4P, તો 4P ભરાવાની શરૂ થશે. તો 4P નો ઇલેક્ટ્રોન જે છે ફરીથી 30 પછી 31, તો અહીં જે છે એ 31માં ગેલિયમ છે, બરાબર ને. એ જ રીતે અહીં કંઈ શું છે, જર્મેનિયમ છે, બરાબર ને, કાર્બન સિલિકોન, તો પછી અહીં કંઈ જે છે જર્મેનિયમ છે. એ જ રીતે અહીં શું છે, નાઇટ્રોજન, અહીં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પછી અહીં જે છે એ આપણે મેબી આર્સેનિક આવશે. અહીં જે છે એ કયું છે, 15 નંબરનું જે છે એમાં આર્સેનિક જે છે ક્રમશઃ, બરાબર, 31 32 33, પછી અહીં 34, તો અહીં જે છે અહીં આવશે સેલેનિયમ, બરાબર ને. અહીં જે છે ફ્લોરિન ક્લોરિન, તો અહીં આવશે બ્રોમિન જે છે, અને આ જે છે એ અહીં ક્રિપ્ટોન આવશે. અહીં સામો ભરાય છે, તો અહીં પછી ઇલેક્ટ્રોન જે છે એ અહીં 31 32 33 34 35 ને 36, બરાબર. તો આ જે છે જો 4P1 4P2 4P3 4P5 4P6, બરાબર, અરે 4P5 અને 4P6, તો છેલ્લે 4P6 ભરાઈ ગયા. હવે 5મું આવશે, તો વળી ઇલેક્ટ્રોન અહીં ફરી કૂદકો મારશે, તો હવે જે છે એ આપણે ફરી આ સમૂહ આવશે. તો અહીં તમે કહી શકો છો કે આ રીતે ક્રમશઃ ઇલેક્ટ્રોન જે છે એ, બરાબર ને, આની અનુસરીને આવું આવું ગોઠવણી, બરાબર ને, એને અનુસરીને જ ઇલેક્ટ્રોન રચના છે. પરંતુ અહીં જે છે આપણે ઇલેક્ટ્રોન રચના માટે વિભાગ અને ક્રમશઃ જે છે એમની મૂકવાની જે સિસ્ટમ છે, બરાબર ને. તો અહીંથી પછી તમે ફરીથી જે આના માટે કહી શકો છો, તો આપણું જે છે એ સમૂહ પ્રમાણે આ તો અહીં સુધી હવે ફરીથી અહીં ગોઠવાશે. ફરીથી અહીં સુધીની ઇલેક્ટ્રોન રચના ક્રમશઃ છે, બરાબર ને. અહીંના જે તત્વો જે કહેવા હોય તો, બરાબર ને, આ સુધી છે. ફરીથી આ સમૂહ આવે છે, તો અહીં કંઈ તમારી ઇલેક્ટ્રોન રચનામાં બદલાવ આવશે. અહીંથી જે છે એ અહીં જેમ કહ્યું 4S1, અહીં અમે 6S1 6S2, પછી જે છે એ શું આવશે, 3D. તો 3D જે છે એ ભરાય, એની સાથે અહીં 4F શ્રેણી જે છે, બરાબર ને. અહીં જે શું આ 3D હતી, 4D હતી, એમ 5D આવશે, બરાબર ને. અહીં જે છે એ 4D આવશે, તો ક્રમશઃ અહીં ભરાશે. આને જોવું તો 6S4, અહીં છે 5V, બરાબર ને. તો જો 4D ભરાઈ જાય, આ 4D સંપૂર્ણ ભરાઈ જાય, બરાબર ને. તો 4D પછી શું આવશે, તો એ જે છે એ ઇલેક્ટ્રોન શામાં આવે છે, 5P માં આવે છે, તો 5P ભરાય છે. પછી 6S, તો 6S માં ભરાય છે, બરાબર. 6S પછી ઇલેક્ટ્રોન શામાં ભરાય છે, તો જો અહીં કે તમે જે છે એ, બરાબર ને, આ જે છે 4F માં ભરાય છે. એ જ રીતે અહીં મારે લખવું હોય તો 5D, એની નીચે એક્ઝેટ જે છે અહીં કને 7S આવશે, અહીં કને 6P આવશે, બરાબર ને. તો અહીં જે છે 4F માટે થઈને આપણે વાત કરીએ, તો હવેનો ઇલેક્ટ્રોન 6S પછી ક્યાં જશે, 4F માં જશે, બરાબર ને. હવેનો ઇલેક્ટ્રોન જે છે ક્યાં જશે, 6S માં. પછી ક્રમશઃ જે છે એ ઇલેક્ટ્રોન ક્યાં આવશે, તો આ રીતે નીચે ક્રમને અનુસરશે, પણ અહીં 4F માં જાય છે. જો ઇલેક્ટ્રોન 4F માં જાય છે, તો 4F વિભાગ જે છે અહીંથી પછી અહીં મૂકેલો છે ડાયરેક્ટલી, જે છે અહીંથી જે છે એ આ તત્વ જે છે, બરાબર ને. તો અહીં તમારે એ સમજવાનું છે. હવે ક્રમશઃ આટલા સુધી જો કમસે કમ તમને 30 જે છે આટલા સુધી તો ઇલેક્ટ્રોન રચના અત્યારે મૂઢે આવડવી જોઈએ, અને ઇવન તમને તત્વોના નામ, તત્વોની સંજ્ઞા 1 થી 30 સુધી તો 100% કમ્પ્લીટલી તત્વો આવડવા જ જોઈએ. એના માટે શ્રેણીથી, બરાબર ને, આ અહીં તમે યાદ રાખો છો પ્રમાણે, બરાબર ને, તો એ પ્રમાણે પણ યાદ રાખે. પરંતુ યાદ રાખ્યા પછી એને તો તૈયાર થઈ જવા જોઈએ. તમને કોઈ પૂછે 13 નંબર તો એલ્યુમિનિયમ, કોઈ પૂછે 8 નંબર તો તરત જ માઇન્ડમાં આવી ગયો ઓક્સિજન, 9 નંબર તો ફ્લોરિન, બરાબર ને, 4 નંબર તો બેરિલિયમ. ખબર પડી જ જવી જોઈએ, એમાં ટાઈમ ન જવો જોઈએ કે શ્રેણીથી યાદ કરીને આ તત્વો આવડવા જ જોઈએ, બરાબર ને. તો આ તત્વો રચના યાદ રાખે. હવે જુઓ ફરીથી, તો આપણે જેમ કહેતા હતા, હવે આને જે છે, બરાબર ને, ચેપ્ટર વાઇઝ જે શીખતા હતા એ પ્રમાણે હવે અહીં ઇલેક્ટ્રોન રચના, આવર્તમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતે છે હવે શબ્દ સમજાવું છું, બરાબર, ગોઠવણી. આવર્તમાં ઇલેક્ટ્રોન રચના, તો આવર્ત જે છે એમાં ઇલેક્ટ્રોન રચના ક્રમશઃ. હવે અહીં મેં કહ્યું તેમ કે હાઇડ્રોજન તત્વ છે અહીં પહેલા આવર્તમાં છે, તો બીજો આવર્ત, પહેલા આવર્તમાં બીજું તત્વ હિલિયમ છે, પરંતુ હિલિયમને અહીં નહીં મૂકતા, એને ક્યાં મૂક્યું છે, અહીં મૂક્યું છે. પી વિભાગનું તત્વ ના હોવા છતાં પણ હિલિયમ જે છે એને અહીં મૂકવામાં આવ્યું છે, બરાબર ને. આ એક અપવાદ છે, યાદ રાખશો. છેલ્લો જે તે વિભાગમાં કેમ મૂક્યા છે, તો જે પણ આપણે ઇલેક્ટ્રોન ભરાય છે એમાં બાહ્યતમ કક્ષા જે છે, છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાં ભરાય છે એને એ વિભાગમાં મૂકવામાં આવે છે. જેમ કે આમાં જો આમાં કયા ભરાયો, તો આમાં જે છે ઇલેક્ટ્રોન સામે ભરાયો, તો 2P1માં, આમાં 2P2 2P3, તો P માં છે બધો ઇલેક્ટ્રોન, ગમે તેને જુઓ. આમાં કયો ઇલેક્ટ્રોન છે, તો 2P જે છે, એમ તો અહીં જે છે આ 3P, તો 4P, તો 4P 4, બરાબર ને. એટલે
અહીં સમૂહ પણ જુઓ, એ પણ બતાવે છે કે એમાં આ બધામાં છેલ્લો ઇલેક્ટ્રોન આમાં છે, તો બરાબર ને? તો છેલ્લો ઇલેક્ટ્રોન એમાં ભરાય છે, એ વિભાગમાં મૂકવામાં આવ્યા છે, બરાબર ને? તો આવર્ત પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના આપણી કઈ રીતે છે? આ રીતે ક્રમશઃ પરમાણુ ક્રમાંકનું આવર્તનીય વિધેય છે એ બાબતને અનુસરે છે, પરમાણુ ક્રમાંકના અનુસાર, બરાબર ને? તો અહીં ક્રમશઃ પરમાણુ ક્રમાંક પ્રમાણે જે છે એ ગોઠવણી થતી હતી. તો તમને અહીં ક્રમશઃ એવું થશે કે આ વિભાગને અલગ કેમ મૂક્યો, બરાબર ને? સરળતા રે નહીં. અહીં જે છે ક્રમશઃ ઇલેક્ટ્રોન, તો પહેલા વિભાગમાં તમે કહી શકશો કે કેટલા છે, તો બે છે, બરાબર ને? હા, હાઇડ્રોજનને પણ જો આ પણ એક આપણા માટે અપવાદ છે કે એને અહીં નહીં મૂકતા, હજુ એના માટે જે છે એ પરફેક્ટ આપણને કોઈ સ્થાન હાઇડ્રોજનનું મળ્યું નથી. આનું એક આખું ચેપ્ટર આપણને આપેલું છે, હાઇડ્રોજનનું પરફેક્ટ સ્થાન મળ્યું નથી, તો એને જે છે એ ક્યાં મૂકવું હજુ અસમંજન છે, બરાબર ને? કેમ? કારણ કે હાઇડ્રોજન જે છે એક ઇલેક્ટ્રોન જે છે, બરાબર, અહીં જે છે આ બધા શું કરે છે, એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, તો એને આ વિભાગમાં પણ મૂકી શકાય છે, તો એ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. જેમ કે આ જે છે 18મા સમૂહના તત્વો જે છે, અરે સોરી 17મા સમૂહના તત્વો, એ એક ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માગે છે, તો એને ત્યાં પણ મૂકી શકાય છે. એટલે એનું કોઈ ફિક્સિંગ નથી કે એને અહીં મૂકવું કે અહીં, એટલે હાલ એને જે છે એ તમને આ રીતે અલગથી મૂકીને આપેલું હશે, જોજો અંદર જે આપણને આપ્યું છે એમાં આ રીતે હાઇડ્રોજન જે છે એ વચ્ચોવચ્ચ આ રીતે મૂકેલો છે કે એનું કોઈ હજુ ફિક્સ સ્થાન ગણ્યું નથી. બીજા આવર્તમાં કેટલા તત્વો છે, તો એક બે અને છ આના છે, તો બીજા આવર્તમાં કેટલા, તો 8 તત્વો છે. એમ ત્રીજામાં પણ કેટલા છે, 8 તત્વો છે, બરાબર ને? અહીંથી જે 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર. હવે ચોથો આવર્ત આવે છે, એમાં તત્વો કેટલા છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો હતા જ, પણ બીજા 10 નવા એડ થયા, બીજા 10 નવા એડ થયા, બરાબર ને? તો ટોટલ કેટલા છે, 18 તત્વો છે ચોથા આવર્તમાં. પાંચમા આવર્તમાં પણ સેમ એવું છે, કેટલા તત્વો છે, 18 છે. પરંતુ છઠ્ઠો આવર્ત છે ત્યાંથી અહીંથી જે છે, બરાબર ને? અહીં જે છે પાંચમો આવર્ત કહેવાય, તો અહીં લિથિયમ, સોડિયમ, પોટાશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ છે, બરાબર ને? આનું કહેવાય બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટોનશિયમ, બેરિયમ અને રેડિયમ, આ રીતના છે, બરાબર ને? પી વિભાગને પૂર્ણ કરવો, તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, આના તત્વો જે કહેવાય, તો ઇન્ડિયમ અને ઇન્ડિયમ થેલિયમ, બરાબર ને? આ જે છે રેડિયો એક્ટિવ શ્રેણીના તત્વો છે, એ બી અમે શોધાઈ ગયા છે. આ જે છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન, ટીન અને બિસ્મથ, બરાબર ને? બીઆઈ જે છે એ નાઇટ્રોજન, નહીં લેડ છે, સોરી, પીબી લેડ છે, એસએન અને પીબી લેડ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, અહીં જે છે એ બિસ્મથ છે, અને એક જે છે એ એક મિનિટ આને જોઈ લીજો, ઓક્સિજન, સલ્ફર, સેલેરિયમ, ટેલેરિયમ, પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન જે છે, બરાબર ને? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન જે છે, બરાબર ને? આરએન. તો આ જે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને બીજું છે એન્ટીમની, બિસ્મથ અને એમ એ બી તત્વ જે છે, બરાબર, હાલ આઈડિયા નથી, પણ એ રેડિયો એક્ટિવ તત્વ છે, તો એ આપણે જોઈએ. તો હવે જો ક્રમશઃ આ રીતે પી વિભાગ, એસ વિભાગ, અહીં જે છે સ્કેન્ડિયમ જે છે, તો અહીં જે છે ફોર્ડી શ્રેણીમાં જે છે એથી મે બી ઇટ્રિયમથી શરૂ થાય છે, બરાબર ને? ઇટ્રિયમ જે છે એનાથી અહીં તત્વો જે છે આ અહીં સુધી આવેલા છે, એ આપણે જોઈએ. હા, અહીં આ તત્વોને આ જે છે મેં કહ્યું, આ તમને વારંવાર ભણવામાં આવશે, યાદ રહી જશે. આ જે છે એ બરાબર જેમ જોતા જશો યાદ રહી જશે, એક કન્ટિન્યુ ગોખવાની જરૂર નથી, બરાબર ને? ઇટ્રિયમ જે છે એ પછી ક્રમશઃ જે છે, પછી અહીં જે છે બરાબર સીઝિયમ, અહીં જે છે એના પછી બેરિયમ આવ્યું, તો એની પછી અહીં જે છે લેન્થેનિયમ તત્વ છે, અહીં જે છે એ કયું છે, લેન્થેનિયમ, અને એના પછીનો જે છે એફ વિભાગ શરૂ થાય છે, બરાબર ને? તો જે મે બી 57 જે છે આનો નંબર છે, તો 58થી, બરાબર ને? આ જે છે એ કેટલા સુધી છે, 71 સુધી, બરાબર ને? આ તત્વો જે છે એ લેન્થેનિયમ પછીના, આને જે છે એ કઈ કહેવાય છે, લેન્થેનોઇડ શ્રેણી, આને કહેવાય છે લેન્થેનોઇડ્સ શ્રેણી, બરાબર ને? લેન્થેનમ પછીના તત્વો છે જેને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય છે, ત્યાંથી શરૂ કરી અને 71 લ્યુટાશિયમ સુધીના જે છે એ અહીંથી કેટલા તત્વો છે, અરે જે છે એ 14 તત્વો છે, બરાબર ને? એફ અહીં જોયું, જેમ ડીમાં કહ્યું છે એફમાં પણ જે છે, તો એફ વિભાગ માટે વાત કરવી હોય તો એફ વિભાગ જે છે એનું મૂલ્ય કેટલું થશે, તો 0, 1, 2 અને એફ વિભાગ માટે 3 આવે છે, તો 3 માટે 12+1 કહીએ તો કેટલું આવે મૂલ્ય, 12+1 તો 7 આવશે,
तो एफमा केटला 7 એટલે કેટલા ઇલેક્ટ્રોન મુખ્યમાં મુખ્ય આવી શકે તો 14 ઇલેક્ટ્રોન ભરાઈ શકે એટલે 14 તત્વો એટલા માટે તેને આને શું કહેવાય છે એફ વિભાગના તત્વો બરાબર ને તો અહીં જે છે બીજા 58 થી 71 સુધીના આવશે પછી ક્રમશઃ 72 થી થોરિયમથી શરૂ થાય છે તો અહીંથી જે છે થેલિયમથી સોરી બરાબર ને તો આ આપણા તત્વો છે 71 સુધી ફરીથી અહીંથી જે છે બરાબર ને આ જે છે એ તત્વો અહીંથી ક્રમશઃ જે છે એ આવ્યા બરાબર ને તો 71 અહીં છે તો 72 73 74 75 76 ને 77 જે છે તો ફરીથી અહીંથી ફરી ફ્રાન્સિયમથી શરૂ થાય છે તો ફ્રાન્સિયમ રેડિયમ એ જ રીતે અહીં જે છે એ આપણું તત્વ જે છે મે બી 102 નંબરનું જે તત્વ છે બરાબર ને એના પછી 103 જે છે તત્વ અહીંથી શરૂ થાય છે બરાબર ને 103 નંબરનું તત્વ જે છે અહીંથી શરૂ થાય છે તો 103થી જે છે એ આટલા સુધી બરાબર ને અહીંથી જે છે આપણે લઈ જેને કહેવાય છે એક્ટિનિયમ પછીનું આ જે છે એ કયું છે તત્વ એક્ટિનિયમ જે છે તો આને કહેવાય છે એક્ટિનોઇડ શ્રેણી આને શું કહેવાય છે એક્ટિનોઇડ શ્રેણી બરાબર ને તો અહીંથી એક્ટિનોઇડ શ્રેણી જે છે એ આપણી ક્રમશઃ આટલા સુધી છે બરાબર ને તો 18 17 16 15 14 13 12 બરાબર ને 112 નંબર સુધી હશે બરાબર ને આ જે છે 112 સુધી છે તો આ જે છે આપણી એક્ટિનોઇડ શ્રેણી છે પછી એનાથી અહીંથી 113 14 15 16 17 ને 18 118 તત્વો જે છે લાસ્ટમાં જે છે 118 તો અત્યારે બધા તત્વો શોધાઈ ગયા છે તો આ આપણી શું છે આવર્ત કોષ્ટકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી છે બરાબર અરે તત્વોની ગોઠવણી છે તત્વોની ગોઠવણી જે છે એને હવે ફરી સમજતા જઈએ જો આમાં મેં ઘણું બધું કહી દીધું છે પરંતુ એના ગુણધર્મોને બધી વાત હવે કરું છું લેક્ચર થોડું જે છે સમજવાનું છે થોડું મોટું બનાવું છું જેથી કરીને બધે બધું આખું આવર્ત કોષ્ટક આ લેક્ચરમાં સમજાઈ જાય બરાબર પછી જે છે એના વલણો કેવા છે એ આપણે જોવાનું છે ગુણધર્મોમાં આવર્તતા જે છે ને એના ગુણધર્મો જે છે એ સમજવાના છે તો જો આવર્ત કોષ્ટક જે છે એની ઇલેક્ટ્રોન રચના જે છે એ કઈ રીતની છે તો આપણે કહ્યું કે આવું બહુ ગોઠવણીના પ્રમાણે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આવર્તમાં ભરાયેલા છે બરાબર તો આવર્તમાં એ રીતે છે તો આવર્તમાં ક્રમશઃ તમે જોયું તો કે આ જે છે શું બધા આવર્ત પહેલો આવર્ત એ શું બધા કોષ રજૂ કરે છે કે બરાબર આપણે કહીએ 1 બરાબર શું છે કે પછી એલ એમ એન ઓ એ જે ક્રમશઃ છે બરાબર ને તો કે એલ એમ એન આપણે જે કહેતા હતા એ પ્રમાણે તો આ જે છે એ આપણો કોષ સ્તર બતાવે છે તો આની અંદર શું છે તો ઇલેક્ટ્રોન રચના જે છે પહેલામાં કેટલી મહત્તમ 2 ઇલેક્ટ્રોન હોય 1s1 ને 1s2 તો જો 1s1 1s2 પછી જે છે એ કોષ ભરાઈ ગયો પછી કોષ નંબર 2 આવે તો એમાં જો આમાં એક 1s જ છે આમાં 1p કે એવું કશું જ નથી આની પાસે પેટા કક્ષકો છે s અને p પણ છે જો તો 1s જે છે ભરાઈ ગયા પછી 2s1 2s2 અને 2p 1 થી 6 સુધી હોઈ શકે તો 1 થી 6 સુધી જશે તો એ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના આવર્તમાં જે છે એ તો જો અહીં જે છે ક્રમશઃ ભરાય તો 1s ભરાઈ ગયા તો અહીં પછી ક્રમશઃ જે છે એ 2s તો 2s1 2s2 2p1 2p3 2p4 2p5 2p6 2p7 ફરીથી અહીં જે છે એ 2p 6 ઇલેક્ટ્રોન વધુ હોય તો ભરાઈ શકે ભરાઈ ગયું તો 2s ભરાઈ ગયું તો પછી શામાં આવે તો કે 2s ને 2p બંને ભરાઈ ગયા હવે 3s માં આવે તો અહીં 3s તો 3s માં ફરી 2 જ ઇલેક્ટ્રોન આવે તો 3s1 3s2 તો બસ એને s તો અહીં જોવે છે એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના છે તો આ પ્રમાણે ક્રમશઃ ભરાયેલા છે હવે સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના તો સમૂહ પ્રમાણે યાદ રાખવાનું છે કે સમૂહ જે છે જે સમૂહમાં જે તત્વ છે એનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન બધામાં એ જ દર્શાવે છે જેમ કે આ જે છે એ 1 છે તો આ જો આનું જે હાઇડ્રોજન છે એમાં શું છે ઇલેક્ટ્રોન 1s1 બરાબર ને આમાં શું છે 1s1 આમાં 2s1 3s1 4s1 5s1 6s1 7s1 છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ s કક્ષક જે છે એમાં એમને રહેલો છે અને એ પણ એક જ ઇલેક્ટ્રોન એમ આ ઊભો સમૂહ બીજો જોઈએ તો એમાં શું છે 2s2 3s2 4s2 5s2 6s2 7s2 આમાં બીજો ઇલેક્ટ્રોન છે બરાબર ને એ રીતે તો કોઈ બીમાં જોઈએ અહીં જોઈએ 13માં તો અહીં જોઈએ આ જે છે એ શું થશે તો 2p1 3p1 4p1 5p1 6p1 7p1 એ રીતે આવશે તો ક્રમશઃ લાસ્ટ ઇલેક્ટ્રોન જે છે છેલ્લો કહીએ તો આમાં જોયું છે અહીં હિલિયમ મેં કહ્યું અપવાદ છે આમાં પી કક્ષક ના હોવા છતાં અહીં મૂક્યો છે તો એનું રીઝન હવે કહું છું કારણ કે નિયોન જે છે તો આમાં શું છે તો 2p6 આમાં 3p6 આમાં 4p6 5p6 7p6 તો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ સંપૂર્ણપણે ભરાઈ જાય છે તો આ જે છે એમના ગુણધર્મો આ જે છે એને શું કહેવાય છે નિષ્ક્રિય વાયુ આમનો ગુણધર્મ એવો જોવા મળે છે કે જેઓ પોતાનો અંદર જે છે સંપૂર્ણ ભરાઈ જાય છે એના કારણે એ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે ઇલેક્ટ્રોન લેવાની કોઈ ક્ષમતા કરતા નથી તો હિલિયમ પણ એવો જ જોવા મળ્યું હિલિયમ જે છે એમાં 2s2 કમ્પ્લીટ ભરાઈ ગઈ છે એની પાસે 1s જેમ છે 1 તો એની પાસે સોરી 1s2 જે છે આની પાસેના બંને ઇલેક્ટ્રોન
1:2 ફૂલ ફિલઅપ થઈ ગઈ. તો પહેલી કક્ષક ભરાઈ ગઈ તો એ આના જેવા જ ગુણધર્મો રજૂ કરે છે. એટલે અહીં જો એક આપણે ગુણધર્મોના આધારે પણ રજૂ કર્યું છે તો એના માટે એના ગુણધર્મો એને મેચ ખાય છે એટલે અહીં મૂકેલું છે. તો ગુણધર્મોનું જ લેવા દેવા છે, એના આધારે વર્ગીકરણ પણ છે. જેમ કે આ બધામાં 1:1 ઇલેક્ટ્રોન છે તો બધાના ગુણધર્મોમાં સંયોજકતાઓ જે છે એ રીતની જ છે. જેમ કે 17મો સમૂહ છે તો આ બધામાં જો બધાનો ગુણધર્મ કેવો છે તો એક ઇલેક્ટ્રોન જે છે મેળવવાનો ગુણધર્મ છે, જેથી કરીને આના જેવી રચના ધરાવી શકે, જેને શું કહેવાય છે હેલોજન સમૂહ. 17મો સમૂહ આપણો જે છે એને શું કહેવામાં આવે છે હેલોજન સમૂહ, બરાબર ને? તો આ બધા એક ઇલેક્ટ્રોન મેળવી અને પોતે શું છે આના જેવી રચના બનાવવા માગે છે. એ જ રીતે આ જે 16મો સમૂહ એને શું કહેવાય છે ચાલકોજન સમૂહ. એને કેવો સમૂહ કહેવાય છે? ચાલકોજન સમૂહ. તો એ પણ શું કરે છે? પોતે બે ઇલેક્ટ્રોન મેળવી, ઓ માઇનસ ટુ એસ માઇનસ ટુ, બે ઇલેક્ટ્રોન મેળવી અને એ આના જેવી સંપૂર્ણ રચના બનાવવા માગે છે. તો જેથી કરીને એ જે આને કેવા આવે છે તો એની જે ઇલેક્ટ્રોન મેળવવા તત્વ છે એટલે આમની જે છે એ વિદ્યુત ઋણતા કેવી છે તો આ જે છે એ વધુ છે. અને બીજું કે આ જે છે એમના જે ચાર્જ જોઈએ તો ચાર્જ માઇનસ ટુના છે, એને મતલબ કે બે ઇલેક્ટ્રોન મેળવી અને એ ઇલેક્ટ્રોન મેળવે છે એના કારણે શું આપે છે એ ઉર્જા આપે છે. તે ઉર્જા આપીને પણ ઇલેક્ટ્રોન તો આની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ઋણ છે, જુઓ તે આની વધુ ઋણ જોવા મળે છે, બરાબર ને? તો એ સમૂહ એવા છે. જેમ કે આમની પાસે એક ઇલેક્ટ્રોન બહારનો છે તો એક ઇલેક્ટ્રોન ગુમાવી બધા તત્વો શું કરે છે કે નિષ્ક્રિય વાયુ જેવી, એટલે કે એ સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના બનાવવાનો પ્રયત્ન કરે છે. તો આ શું કરશે, પોતાનો એક એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે એટલે આપણે જોયું એને પ્લસ લખીએ છીએ, બરાબર ને? કે પ્લસ, રુબિડિયમ પ્લસ. તો આ બધા એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. તો આ જે કે પ્લસ ટુ નહીં પ્લસ વન જ, એમ બધાનો સરખો એક જ ગુણધર્મ છે, બરાબર ને? જેમ કે સોડિયમ જે છે એ NaCl બનાવે છે તો પછી અહીં પોટાશિયમ પણ શું બનાવે KCl બનાવે. તો આ ગુણધર્મો એકબીજાને મેચ ખાવા છે, બરાબર? એટલે જ એને એક સમૂહમાં મૂકવામાં આવે. સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના સરખી છે, એમના ગુણધર્મો પણ સરખા છે, એટલે એક જ સમૂહમાં મૂકવામાં આવેલા જ છે. આ સમૂહ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના એમની થઈ રહી છે, બરાબર? હવે બીજો પોઈન્ટ આપણે ખાસ આ સમજીએ કે ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર, બરાબર? તો ઇલેક્ટ્રોન રચના તો મેં આ કહી દીધી કે ક્રમશઃ મૂકેલી છે, બરાબર? તત્વોના પ્રકાર એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને આપણે કહી દઉં એફ વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. તો આ આપણી પાસે શું છે? તત્વો છે, બરાબર? તો એસ વિભાગ જે છે એ આપણે શું થયું? એસ વિભાગ છે. એસ વિભાગની અંદર આપણો ઇલેક્ટ્રોન ક્યાં સમાયેલો છે? તો એસ વિભાગનો ઇલેક્ટ્રોન જે છે બધો જે છે એ આપણી આ કક્ષકમાં છે, બરાબર ને? પી વિભાગના તત્વોમાં ઇલેક્ટ્રોન અહીં સમાયેલો છે. ડી વિભાગમાં તો ઇલેક્ટ્રોન છેલ્લે ડીમાં આવે છે અને એફમાં તો છેલ્લો ઇલેક્ટ્રોન એફમાં છે. તો અહીં એસ પી ડી એફ વિભાગના તત્વો કહેવામાં આવેલા છે. તો આ રીતે આપણું આવર્ત કોષ્ટક આખું રચાયેલું છે અને આ આવર્ત કોષ્ટકમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ક્યાં ભરેલા છે એના બાબતે જ આખી ગોઠવણી થયેલી છે. તો સરળતાથી શાંતિથી સમજી અને તમે ક્યાં ઇલેક્ટ્રોન ભરાયેલો છે એ સમજો તો એ જે તે વિભાગ જ સૂચવે છે. બાહ્યતમ કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન જે વિભાગમાં આવે છે એ આધારે એને અંદર મૂકેલા છે. તો નેક્સ્ટમાં આપણે જે છે એ આની ગુણધર્મનું વલણ કેવું છે એ આપણે સમજીશું અને ઇલેક્ટ્રોન રચના જે છે એ આ જ વિભાગમાં કેમ મૂક્યા તો એનું કારણ એ છે કે એના જેવા ગુણધર્મો ધરાવે છે. જેમ કે એફ વિભાગ છે તો એ બધા તત્વો પોતે એક જેવા ગુણધર્મો ધરાવે છે, બરાબર ને? એક સમૂહ છે તો સમૂહ પ્રમાણે ગુણધર્મો ધરાવે છે. ડી વિભાગના તત્વો જે છે તો એ પોતે કેવા, તો એ બધા જે છે એ સંક્રાંતિ તત્વો, બંનેનું જે છે એ વચગાળાના તત્વો છે એટલે એને સંક્રાંતિ તત્વો કયા છે. તો એ સંક્રાંતિ તત્વો જે છે એ બંનેમાં મદદરૂપ બની અને એ ઉદ્દીપકનું પણ કામ ક્યારેક કરે છે. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના જે છે એ સમજી અને આપણે આવર્ત કોષ્ટકને સંપૂર્ણપણે સમજી શકીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી.